ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીએ આ માસૂમ બાળકોનો ભોગ લીધો. હસતા હસતા આ બાળકો પ્રવાસમાં ગયા હતા, હસતા હસતા બાળકો બોટમાં બેઠા હતા, તેમણે હરણી તળાવ જોવો હતો, બોટમાં સેર કરવી હતી, પરંતુ આ બાળકોને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી સફર હશે, આ તેમનો છેલ્લો પ્રવાસ હશે અને જિંદગીનો અંતિમ પ્રવાસ તેમનો જીવ લઈ ગયો છે. બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા. 16ની ક્ષમતાવાળી બોટમાં 36 લોકોને બેસાડવામાં આવ્યા, જેમાં 3 શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે બાળકોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં ન આવ્યા હતા. સાથે જ બોટનું કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન કરાયું ન હતું. બોટિંગ વખતે હરણી તળાવમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો. બોટનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપની પાસે હતો, પરેશ શાહ નામના વ્યક્તિ પાસે હતો આ કોન્ટ્રાક્ટ. ત્યારે પરેશ શાહે અન્ય વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો. સેવ ઉસરની લારીવાળો જે વ્યક્તિ છે તે બોટ ચલાવી રહ્યો હતો, એટલે કે એ કોઈ પ્રોફેશનલ ન હતો, ના તેને બોટ ચલાવવાનો કોઈ અનુભવ હતો, કે ના જે ક્યારેક આવી દુર્ઘટના બને તો તેને સુરક્ષા આપવાનો તેના પાસે અનુભવ હતો. તે તો માત્ર બોટ ચલાવી રહ્યો હતો અને આ માસૂમ જિંદગીઓ જે છે એ ક્યાંક છીનવાઈ ચૂકી છે. અહીંયા 12 માસૂમોના મોત થઈ ચૂક્યા છે અને આ એ જ કોન્ટ્રાક્ટર છે પરેશ શાહ, એક આરોપી છે, એક હત્યારો છે આ બાળકોનો. કારણ કે ગઈકાલે જે આખી ઘટના બની તેમાં 12 માસૂમોના મોત નિપજ્યા છે, 2 શિક્ષક કોના મોત નિપજ્યા છે. કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે. કુણાલ, હાલમાં ફરિયાદ તો દાખલ કરવામાં આવી છે, પરંતુ આ પરેશ શાહની જે તસવીર સામે આવી છે, હત્યારાની તસવીર સામે આવી હતી, ખાસ એ જણાવશું કે આ ઘટનામાં અત્યારે શું અપડેટ છે અને સાથે શું પરેશ શાહ પકડાઈ ચૂક્યો છે? પ્રીતિ, જે રીતે 18 લોકો સામે ગુનો દાખલ થયો છે, આપણે આ દ્રશ્યો બતાવું કે આ એ જ હરણી તળાવ છે અને સાથે જે બિનિત કોટિયા કે જેનું આ જે કોટિયા ફૂડ મેનેજમેન્ટ છે જે કોન્ટ્રાક્ટર બતાવવામાં આવી રહ્યો છે, બિનિત કોટિયા તે તો સબ કોન્ટ્રાક્ટર છે, પરંતુ પરેશ શાહ કે જેના નામે આ કોન્ટ્રાક્ટર લેવામાં આવ્યો તેમનું ક્યાંક નામ નથી, ને તેને લઈને સવાલ ઊભા થયા છે કે પરેશ શાહનું કેમ કોઈ ફરિયાદમાં કોઈ જગ્યાએ નામ નથી, વિનિત કોટિયાનું નામ છે, તો પછી પરેશ શાહનું કયા કારણોસર નામ આ ફરિયાદમાં દાખલ નથી કરવામાં આવ્યું તેવા સવાલો ઊભા થયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે 36 જેટલા લોકોના બોટ પર બેસાડવામાં આવ્યા છે અને 14 જેટલા લોકોનું ત્યાં સુધી હાલ મોત થઈ ચૂક્યું છે. ત્યારે વિપક્ષે પણ કહ્યું હતું કે તેઓએ વિરોધ કર્યો હતો કે આ ફરસાણના વેપારીઓ છે, આમને બોટિંગનો કોન્ટ્રાક્ટ ન આપવો જોઈએ, પરંતુ ક્યાંક બહુમતીના જોરે આમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો અને આખરે આ 14 લોકોના જીવ ગયા હતા. ત્યારે હવે જે પરિવાર પણ કહી રહ્યા છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે અને જે આ આરોપીઓ છે, 18 જેટલા આરોપીઓ કે અન્ય જેટલા પણ આરોપીઓ સામે આવે તેની સામે કાર્યવાહી કડક થાય અને ફાસ્ટ થવી જોઈએ. અને સાથે જે શાળા સંચાલકો છે, શાળા સંચાલકો દ્વારા પણ વાલીઓને એવું નહોતું કહેવામાં આવ્યું કે તેમને લેક ઝોનમાં લઈ જવામાં આવશે અથવા તો બોટિંગમાં લઈ જવામાં આવશે. ત્યારે અમી રાવલ પણ આની સાથે છે. અમીબેન, પરેશ શાહ આપણે ગતરોજ પણ વારંવાર કહ્યું કે પરેશ શાહના નામે આ કોન્ટ્રાક્ટ હતો કોટિયા મેનેજમેન્ટનો, તો પછી ફરિયાદમાં કેમ નામ? ઇનિશિયલી જ્યારે પ્રોજેક્ટ આપવામાં આવ્યો, કોટિયા અને મંગલમ બે એજન્સીઝે એપ્લાય કરેલું, પ્રિક્વોલિફિકેશનમાં બંનેને ડિસ્ક્વોલિફાય કરેલા, ફરી રિટેન્ડરિંગ થયું. રિટેન્ડરિંગમાં સેકન્ડ ટાઈમ 2 જ મહિના પછી કોટિયા પ્રોજેક્ટ્સને કામ આપવામાં આવ્યું. ત્યારે એઝ અ કાઉન્સિલર અમે વિરોધ કર્યો હતો, લેખિતમાં વિરોધ કરેલો, કે જે ઇજારદાર પાસે 2 મહિના પહેલાં કોઈ જ એક્સપિરિયન્સ નહોતો, ફક્ત ફૂડ પ્રોસેસિંગનો એક્સપિરિયન્સ હતો, એને આ કામ કેવી રીતના અપાય. ત્યારે ગોપાલ શાહ જે પૂર્વ ટાઉન પ્લાનર છે તે લોકોની સાથે ટેકનિકલ એક્સપર્ટીઝનું જેવી કરીને આ જ ઇજારદારને થર્ડ ટ્રાયલમાં કામ આપવામાં આવેલું, એટલે ઓફિશિયલી એ ગ્રુપમાંથી પાર્ટનર્સ હતા. આ ઓવરઓલ ઓન પેપર હોય કે ના હોય, સમગ્ર શહેરને ખબર છે પરેશભાઈ શાહ આનું સંચાલન કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતાઓ સાથે ખૂબ ગરોબો ધરાવે છે અને ક્યાંક એમને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પણ જો તટસ્થ તપાસ થશે તો સાચું, 100% સાચું બહાર આવશે. બિનિત કોટિયા સીધે સીધા માલિક કહેવાય કોટિયા મેનેજમેન્ટના, કે પછી સબ કોન્ટ્રાક્ટર જેવી છે, એટલે બંને જોઈન્ટ પાર્ટનર્સ છે, જોઈન્ટ વેન્ચર છે. એટલે આરોપી તો પરેશ શાહ પણ હોવા જોઈએ તમારા મતે? ઓન પેપર પરેશ શાહનું નામ નથી, ગોપાલભાઈ શાહ અને કોટિયા ગ્રુપનું જોઈન્ટ વેન્ચર છે, પણ ઓફ ધ રેકોર્ડ આખું કામ પરેશભાઈ શાહ જોતા હતા. એટલે આ તપાસ કરે તો આ બધી ઇન્કવાયરી હેઠળ ખબર પડે કે ઓન પેપર પાર્ટનર્સ કોણ છે, એકચ્યુઅલી કોણ ચલાવતું હતું ને કોણ એક્ઝિક્યુટ. જે રીતે મોટી દુર્ઘટનાઓમાં મોટા માથાને છાવરવામાં આવે છે તેવું સ્પષ્ટપણે એવું કેવું છે કે આ કેસમાં થઈ રહ્યું, રાઈટ નાઉ દેખાઈ રહ્યું છે, પણ અમે અંત સુધી લડી લેશું, તમામ બાળકોને ન્યાય મળે એ જોવાની વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે ને એમાં અમે અંત સુધી લડી લેશું.
આતા અમીર રાવત વિરોધ પક્ષના નેતા, તેમનું કેવું છે કે પરેશ શાહ સંચાલન કરે છે તે જગ જાહેર છે, પરંતુ જોઈન્ટ વેન્ચર્સ બતાવીને વિનીત કોટિયાને આગળ ધરીને મોટા માથાઓને છાવરવાનો પ્રયાસ છે અને વિપક્ષ તેની સામે લડી લેશે તેવું પણ હાલ તેઓ કહી રહ્યા છે. બિલકુલ, વિપક્ષ તેની સામે લડી જશે, પરંતુ ફરિયાદમાં શા માટે કોન્ટ્રાક્ટરનું, એટલે જે મેઇન કોન્ટ્રાક્ટર છે એનું નામ છે જ નહીં. હિરેન, તમે કોન્ટ્રાક્ટરના ઘરે પહોંચ્યા છો, જે પરેશ શાહ જે ફૂડ પ્રોસેસિંગનો અનુભવ ધરાવે છે અને એને બોટનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો અને આ રીતે માસૂમોની જિંદગી ગઈ છે, હાલમાં તેમના ઘરની બહાર કેવો માહોલ, શું પરેશ શાહ અત્યારે ત્યાં હાજર છે ખરી? હિરેન જી પ્રીતિ, વાત કરીએ પરેશ શાહ જે પડદા પાછળના ખેલાડી હોય એવું લાગી રહ્યું છે અત્યારે હાલના તબક્કે, જે પ્રમાણે આખી ગેમ રમાઈ રહી છે એની અંદર એફઆઈઆરની અંદર ક્યાંય પણ પરેશ શાહનું નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આ આખું જ આખું ગેમ રમાઈ રહી છે. કોર્પોરેશન અને પોલીસ તંત્ર આને કેમ છાવરી રહ્યા છે ખબર નથી પડતી. એક તરફ વિપક્ષ નેતા એમ કહે છે કે ભાઈ પરેશ શાહની અંદર મેઇન જે કોર્પોરેશનના અધિકારીઓ ઓફ ધ રેકોર્ડ એમ કહે છે કે પરેશ શાહે આ કોન્ટ્રાક્ટ લીધેલો હતો, તેમ છતાં પરેશ શાહનું નામ નથી. આટલી મોટી દુર્ઘટના ઘટી છે, આ સતત ત્રીજી વખત વડોદરાની અંદર આ દુર્ઘટના છે. ભૂતકાળમાં સુસાગરની અંદર થયેલી, 22ના મોત થયેલા, ત્યારબાદ ફેરથી જ્યારે સુસાગરમાં બોટિંગ શરૂ કરવાનું હતું ત્યારે કાઉન્સિલર પણ બોટિંગને ઉદઘાટન સમારોહમાં જ તળાવની અંદર પડી ગયેલા, ત્યારબાદ આ જ્યારે હણી તળાવનું થયું ત્યારે પણ લોકોનો વિરોધ હતો, તેમ વિરોધની વચ્ચે કોર્પોરેશને આ કામ મંજૂર કર્યું હતું અને અત્યારે દુર્ઘટના સર્જાઈ છે, 14 લોકોના મોત થયા છે, તેમ છતાં કોર્પોરેશનનું પેટનું પાણી નથી હલતું, અથવા તો પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક કોઈને છાવરી રહ્યું એમ દેખાઈ રહ્યું છે. કારણ કે અત્યાર સુધીમાં કોઈ પણ મોટા માથાની સંડોવણી છે એ લોકોની, કોઈની ધરપકડ થઈ નથી, પોલીસ તંત્ર શું કરી રહ્યું છે એ પણ એક સવાલ ઉભો થાય છે. જી પ્રીતિ, બિલકુલ, પોલીસ તંત્રની કાર્યવાહી પર સવાલ છે અને સવાલ ઉઠાવવા જ પડે જિજ્ઞેશ, કારણ કે પહેલા સારો એવો તંત્ર સાથે ગરબો હતો, જે વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે કે પાર્ટી સાથે ગરબો હોય તો તમે ભલે ને હોટેલ ચલાવતા હોવ, સેવ ઉસરની લારી ચલાવતા હો તો તમને કોન્ટ્રાક્ટ મળી જાય છે, અને જ્યારે માસૂમો હવે મોતને ભેટ્યા છે તો એફઆઈઆરમાં મેઇન કોન્ટ્રાક્ટરનું નામ જ નહીં. આખરે આજે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરી રહ્યું છે? હવે પ્રીતિ, તો પોલીસે જે ફરિયાદ નોંધી છે તે ફરિયાદની અંદર મુખ્ય કોન્ટ્રાક્ટર એટલે કે કાર્યપાલ ઇજનેરે જે ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદી એવા કાર્યપાલ ઇજનેરે પોતાની ફરિયાદમાં લખાવ્યું છે રાજેશભાઈ ચૌહાણે કે આ આખો કોન્ટ્રાક્ટ વર્ષ 2017માં મેમર્સ કોટિયા એટલે કે જે ટ્રસ્ટ છે તેને આપવામાં આવ્યું છે અને 2017થી જે હરણી જે તળાવ છે તેની આસપાસના તમામ કામો આ ટ્રસ્ટ કરી રહ્યું છે. એટલે કે જે ટ્રસ્ટનો તમામ કોન્ટ્રાક્ટ અને ટ્રસ્ટનું જે તમામ કામગીરી છે તે માત્ર આ એક ટ્રસ્ટ 2017થી કરી રહ્યું છે અને તેના માટે તેને જે કોટિયા પ્રોજેક્ટ છે તેને આ કામ આપ્યું હતું, પરંતુ કોટિયા પ્રોજેક્ટ છે તંત્રની મંજૂરી લીધા વિના, એટલે કે અત્યારે કોર્પોરેશનના ચોપડે ભલે નામ જે કહી શકાય કે જે કોટિયા પ્રોજેક્ટ્સને આપવામાં આવ્યું, પરંતુ તેના અંડરમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે અન્ય બે લોકો કામ કરતા હતા. એટલે કે જે લોકો પાસે બોટિંગની કોઈ સ્કિલ નથી, જેમની પાસે જો લોકો ડૂબી જાય તો તેને બચાવવા માટેની કોઈ તાલીમ નથી, તેવા લોકો આ આખો કોન્ટ્રાક્ટ ચલાવતા હોવાની બેદરકારી સામે આવી છે. ગઈકાલે આ અંગે હર્ષ સંઘવીને પૂછતા તેઓએ પણ કહ્યું હતું કે જો સરકાર સાથે છેતરપિંડી થઈ હશે, એટલે કે કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હશે અને તે અંગે સ્થાનિક તંત્રને એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ જાણ કરવામાં નહીં આવ્યું હોય તો તે અંગેની પણ કલમોનો ઉમેરો કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. માટે અત્યારે પેટા કોન્ટ્રાક્ટરોના નામ મુખ્ય આરોપી તરીકે લેવામાં નથી આવ્યા, પરંતુ મુખ્ય આરોપી તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જેને ટેન્ડર આપ્યું હતું, જેને કોન્ટ્રાક્ટ આપ્યું હતું તે મુખ્ય આરોપી બન્યા છે. કારણ કે જે મુખ્ય શિક્ષિકા ત્યાં બચી ગયા છે, જેઓ 25 બાળકો સાથે ગયા હતા, તે શિક્ષિકાના નિવેદનમાં ઘણી નવી અને મહત્વની હકીકતો પોલીસ સમક્ષ આવી છે. એક બોટમાં બેસાડવામાં આવ્યા અને બોટ આગળના ભાગેથી નમી જતા તેમાં પાણી ભરાયું અને ત્યારબાદ બોટ પલટી મારી ગઈ હતી. જ્યારે બોટ પલટી મારી ત્યારે બોટમાં ચાલક જે સવાર હતો અંકિત નામનો તે પોતે પોતાનો જીવ બચાવી શકે તેવી સ્થિતિમાં ન હતો અને માટે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તે પણ ડૂબવા લાગ્યો હતો. આસપાસના સ્થાનિક સરવૈયાઓએ લોકોને બચાવ્યા, બોટ સીધી કરી અને ત્યારબાદ જે અંદર બાળકો કે જે 10 બાળકોએ લાઈફ જેકેટ પહેરેલા હતા તેમને સૌ પ્રથમ બહાર કાઢવામાં આવ્યા, કારણ કે તેઓ પાણીના ઉપર તરતા હતા, પાણી સરફેસની બહાર હતા. અને સાથે જે બે શિક્ષકો અને બાળકો જે 12 બાળકોના મૃત્યુ થયા છે, વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે, તે તમામને લાઈફ જેકેટ આપવામાં આવ્યા ન હતા, કારણ કે બોટની કેપેસિટી ન હતી, બોટના સંચાલક પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. સાથે જ બીજો એક સવાલ એ ઊભો થાય છે કે કોઈ પણ જગ્યાએ
જ્યારે આવી રીતે બોટિંગની વ્યવસ્થા કરવામાં આવે, સુવિધા કરવામાં આવે, ત્યારે તેની સાથે અન્ય એક સેફ્ટી બોટ પણ રાખવી જરૂરી હોય છે, જેની સાથે તરવૈયાઓની ટીમ પણ રહેતી હોય છે, તે ફાયર બ્રિગેડના હોય કે પછી કોન્ટ્રાક્ટરના પોતાના માણસો, પરંતુ ત્યાં લોકોની સુરક્ષા માટે તેને તૈનાત રાખવા જરૂરી હોય છે. અને જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના બને ત્યારે સૌ પ્રથમ ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ સ્થાનિક જે તેમના તરવૈયાઓ છે તેમના દ્વારા લોકોને બહાર કાઢવાની તજવીજ કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા એવા કોઈપણ પ્રકારના પ્રિકોશનરી પગલાં લેવામાં નથી આવ્યા. અને તે જ કારણે સૌથી વધુ બાળકો મૃત્યુ પામે છે, કારણ કે પહેલી 2-3 મિનિટના અંદર જ બાળકોના જે મૃતદેહ હતા તે રિકવર થયા હતા અને ત્યારબાદ તમામને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. માટે કોન્ટ્રાક્ટરની સાથે જે તમામ સંચાલકો છે, એટલે કે 3 પેટા કોન્ટ્રાક્ટરો તેના સંચાલકો છે, તમામ આ કેસમાં મુખ્ય આરોપી બને છે અને તેને જ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હરણી પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ જે સ્કૂલના બાળકો હતા તે ન્યૂ સનરાઈઝ સ્કૂલની બહાર પણ અત્યારે કહી શકાય કે પોલીસનો જે બંદોબસ્ત તે ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે સ્કૂલ સંચાલકો પર કોઈપણ પ્રકારનો હુમલો ન થાય અથવા તો લોકોનું ટોળું છે તે સ્કૂલ ઉપર ન ધસી આવે અને અન્ય કોઈ બાળકો જોખમમાં ન મુકાય તે માટે પાણીગેટ પોલીસની જે ટીમ છે તે અત્યારે બંદોબસ્તમાં જોવા મળી રહી છે. અને સાથે જ કોઈ અન્ય બનાવ ન બને તે માટે પોલીસનો પણ પહેરો જે સ્કૂલ પર છે તે લગાવી દેવામાં આવ્યો છે. થોડા જ સમય બાદ જે સ્કૂલનો જે સમય છે તે શરૂ થશે, તે સમયે જ્યારે બાળકોની મૂવમેન્ટ રહેશે, મોટા બાળકો આવશે, અન્ય વાલીઓ આવશે, ત્યારે કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે પોલીસનરી પ્રિકોશનરી પગલાં લઈ અને સ્કૂલ ઉપર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને સાથે જ આ કેસની અંદર ગઈકાલે રાત્રે જ્યારે ગૃહમંત્રીએ મીડિયાને સંબોધિત કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે 2 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ અને ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમના નિવેદનો અને તેમની તપાસ બાદ આ કેસમાં અન્ય કોની કોની બેદરકારી છે તે તમામની ધરપકડ કરવામાં આવશે. જો શિક્ષિકાઓ ત્યાં હાજર હતી અને તે શિક્ષિકાઓ જાણતા હોવા છતાં જો તેમની પણ બેદરકારી સામે આવશે કે જેના આધારે બાળકોના જીવ જોખમમાં મુકાય તો આ ગુનામાં તે શિક્ષિકાઓને પણ પોલીસ આરોપી તરીકે ધરપકડ કરી શકે છે અને તેમના નામ પણ ગુનામાં આરોપી તરીકે નોંધાઈ શકે છે. બિલકુલ આભાર જિગ્નેશ તમામ વિગતો માટે. તો અહીંયા ટેન્ડર લઈ લેવામાં આવ્યું 2017 થી, પરંતુ નિયમો નેવે મૂકીને આ રીતે જે આ બોટિંગ છે તે કરવામાં આવતું હતું અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટર બધા જ યોગ્ય રીતે સેફ્ટી રાખવામાં આવતી આવે છે કે નહીં તેની કોર્પોરેશને પણ કોઈ પણ પ્રકારની એક જવાબદારી લીધી જ ન હતી. બસ આ બાળકોને લઈ જવામાં આવ્યા હતા અને 35 લોકો બેસાડવામાં આવ્યા, માત્ર 10 બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા.